जय सोमनाथ विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में विद्यासागर स्कूल नी अंदर आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थीओ, आपणे संस्कृत नी अंदर काव्य एक पण भण्या अने पाठ पण भण्या, साथे साथे हवे साहित्यिक परिचय छे एमनो पण अभ्यास करवानो छे, अने एनी अंदर पण रामायण परिचय छे ई पण आपणे ऑनलाइन भणी चूक्या छीए। तो त्यारबाद हवे पछीनो बीजी कृति छे एनो परिचय मेळववानो छे, तो के अभ्यास चौथो संस्कृत साहित्यनो परिचय। एमां पहेलुं छे गृह्य सूत्रनो सामान्य परिचय। तो आजे आपणे एनी वात करवाना छीए गृह्य सूत्रनी। तो ज्यारे तमे आ विडियो लेक्चर जुओ त्यारे पाना नंबर 102 उपर तमे वाँचजो, सॉरी खोलजो, એટલે તમને એમનો આનો પરિચય છે ગૃહ્ય સૂત્રનો એ તમને જોવા મળશે। સાથે સાથે હું જે સમજાવીશ એ પણ તમને અંદર સમજાતું જશે। ધોરણ 11માં તમને વૈદિક સાહિત્યનો થોડો પરિચય થયો છે, ત્યાં તમે વેદ સંહિતાઓનો પરિચયની સાથે સાથે વેદાંગ સાહિત્યનો પણ નામતઃ પરિચય કર્યો છે। એટલે કે ધોરણ 11ની અંદર આપણે ગૃહ્ય સૂત્ર કેવી રીતે, તો કે વૈદિક સાહિત્ય, સોરી ગૃહ્ય સૂત્ર નહીં પણ વૈદિક સાહિત્યનો પરિચય મેળવ્યો હતો, અને સાથે સાથે વેદાંગ સાહિત્ય જે કહેવાય એમના નામ પણ જાણ્યા હતા। એ માહિતીના માહિતીને સ્મરણમાં લઈને હવે અહીં વૈદિક સાહિત્યનો થોડો વધારે પરિચય મેળવીશું। એટલે કે ગૃહ્ય સૂત્રની અંદર પણ વૈદિક સાહિત્યની જ વાત કરવામાં આવે છે। વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે। એ પછી જેમ માણસને પોતાની રક્ષા માટે મુખ, ફરી બોલું છું, વૈદિક સાહિત્યની અંદર વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે। જો એ અજન્મય છે એવી તો આપણે માહિતી મેળવી હતી ધોરણ 11ની અંદર, બરાબર, પણ ખાલી એક કલ્પના રૂપે તમને અહીંયા મૂક્યું છે, એટલે એક પુરુષની કલ્પના કરવામાં આવી છે। એ પછી એટલે કે ધારી લીધું કે એક પુરુષ છે, બરાબર, પણ પછી, તો કે જેમ માણસને પોતાની રક્ષા માટે, પોતાના રક્ષણ માટે શેની જરૂર પડે, તો કે મુખ, નાસિકા એટલે નાક, નેત્ર એટલે આંખ, શ્રોત્ર એટલે કાન, હસ્ત અને પાદ, હસ્ત એટલે હાથ અને પાદ એટલે પગ, જેવા અંગો છે જે માણસમાં બધું હોય ને, મોઢું હોય, નાક હોય, આંખ હોય, કાન હોય, હાથ હોય, પગ હોય, એવી જ રીતે જે બાહ્ય આપણને અંગો દેખાય છે તેમ આ વેદ પુરુષની રક્ષા માટે, એટલે કે જે કાંઈ પણ સાહિત્ય છે એના એની રક્ષાની વાત કરે છે। એટલે એના માટે નાસિકા તરીકે શિક્ષા, આપણું જેમ નાક આપણે શ્વાસ લઈએ છીએ એમ સાહિત્યની અંદર શિક્ષાનું મહત્ત્વ છે, એટલે કે નાસિકા તરીકે શિક્ષાને લેવાનું છે, હસ્ત તરીકે કલ્પ લેવાનું છે, મુખ તરીકે વ્યાકરણ, શ્રોત તરીકે નિરુક્ત, એટલે એનો કોઈ આમ ઉત્તર ન મળી શકે, શ્રોત એટલે ઘણું બધું આપણે સાંભળી શકીએ, પાદ તરીકે છંદ, અને નેત્ર તરીકે, પાદ એટલે પગ, પગ તરીકે છંદ, અને નેત્ર તરીકે જ્યોતિષ, આંખની સમાન કોણ મળે છે, જ્યોતિષ, એમ કુલ 6 અંગો અર્થાત વેદાંગો, બરાબર, જેમ બાહ્ય મનુષ્યના જેમ અંગો દેખાય છે એમાં સાહિત્યની અંદર, વૈદિક સાહિત્યની અંદર આ 6 અંગની રચના કરવામાં આવી છે એમ મનાય છે। આમાંથી જ જે કલ્પ નામનું વેદાંત છે તેનો પરિચય કરીશું। હવે તમને એમ થાય ને કે કલ્પ એટલે શું, તો કે એનું અહીંયા વિસ્તૃત પરિચય આપ્યો છે। કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદવિહિતાનામ કર્મણામ આનુપૂર્વેણ કલ્પનાશાસ્ત્રમ, અર્થાત વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પનાશાસ્ત્ર, એ કલ્પ છે। ફરી બોલું છું, કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદ વિહિતાના
कर्मणाम आनुपूर्वेण कल्पना शास्त्रम, अर्थात वेद में कहेला कर्मों ने अनुक्रमे ज्या कल्पित करवामां आव्या छे ते कल्पना शास्त्र ए कल्प छे। कल्पना शास्त्र, कल्पना एटले तमने समझावू जोईए तो एना एक्जाम्पल रूपे शूँ कहूँ, आपणे जे स्वप्न जोईए खबर, दीवा स्वप्न बोलीए, एक विचार टूंकमां, तो ई कल्पना छे, तो एनु शास्त्र होय एने कल्प कहेवाय। आशय ए छे के वेदोक्त कर्मोने केवी रीते करवाना छे एनु क्रमपूर्वकनुं आयोजन विचारवानुं कार्य आ कल्पशास्त्र छे, एनो विषय छे। एटले कल्पशास्त्रनो विषय छे कोनो, तो के जे रीते आपणे काम करीए, कर्म एटले काम, એનો વિચાર જે કરવાનો હોય એના શાસ્ત્રને કલ્પશાસ્ત્રનો વિષય છે એવું કહી શકાય, એટલે કે એને કલ્પશાસ્ત્ર એવું નામ આપી શકાય। અને એ સમજવા માટે એટલે કે આના ચાર ભાગ પડે છે। હવે તમને ધારો કે આ ન સમજણું હોય ને ઉપરનું, તો હવે એનું ડિટેલ આવશે એટલે ખબર પડશે, વિસ્તૃત ડિટેલ એટલે વિસ્તૃત। શ્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર અને શુલ્વ સૂત્ર, આવા ચાર વિભાગની અંદર કલ્પના શાસ્ત્ર છે એ સમાયેલું છે, એટલે કે એના ભાગ પાડવામાં આવ્યા છે। પછીની વાત, આમાંથી જે એટલે કે પહેલી વાત કરે છે શ્રોત સૂત્ર, પહેલો વિભાગ, તેમાં શું માહિતી આપેલી છે, તો કે તેમાં દિન પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિષય, ફરી કહું છું શ્રોત સૂત્રની અંદર જોઈએ છે, તેમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બાબત એ બતાવવામાં આવ્યું છે। એટલે શ્રોત સૂત્રમાં, શ્રોત એટલે શું, સાંભળીને કહેવાયેલું સૂત્ર, તો એની અંદર શું બતાવવામાં આવ્યું છે, તો કે દરરોજ દિન પ્રતિદિન કેવો યજ્ઞ કરવો એની વાત કરવામાં આવી છે। હવે ઉદાહરણ તરીકે આપણે રોજે રોજ શું શું કામ કરવાનું, આ તો ઋષિઓ મુનિઓ વખતની ચાલીને આવેલું છે કે રોજ સૂર્યનારાયણને અર્ઘ આપવો, પૂજાપાઠ કરવાના, તમારા કુળ દેવી હોય કે દેવતા હોય કે બંને હોય તો એમને દીવો કરવો, કે એમને કેવો યજ્ઞ કરવો, યજ્ઞ એટલે આહુતિ આપીને નહીં પણ કર્મરૂપી, તમે રોજે રોજનું કેટલું કામ કરો છો, એવી બધી જ બાબતો છે એ આની અંદર સમાવવામાં આવી છે। એટલે શેની અંદર, તો કે આ સૂત્રની અંદર અથવા તો આ વિભાગની અંદર, જે બોલો એ તમે ટૂંકમાં, અમુક વિશે કેવું કામ કરવું, શું કરવું એ બતાવવામાં આવ્યું છે, યજ્ઞ કેવી રીતે કરવા એની વાત। બીજો વિભાગ આવે છે ગૃહ્ય સૂત્ર, જે આપણો એકમ છે તે ગૃહ્ય સૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। બીજી વાત, ગૃહ્ય સૂત્રની અંદર શું આવ્યું છે, તો કે ધાર્મિક ક્રિયાઓ, પૂજાપાઠ કરવા, પછી આપણે ભગવાનને જે થાળ ધરાવીએ છીએ તે, માળાઓ જપવી, એક્સ્ટ્રા ઘણી બધી બાબત અંદર ધર્મને લગતી જે હોય એને ધાર્મિક ક્રિયાઓ કહેવાય। અને શ્રોત સૂત્ર યજ્ઞની વાત કરો, તો યજ્ઞની અંદર જે પહેલાના સમયમાં જે ઋષિઓ કરતા ને એ રાજાઓ કરતા, તે કે રોજ કેવો યજ્ઞ કરવો જોઈએ, આપણે નથી ધર્મરાજાના યજ્ઞની વાત તમે મૂકી શકો, પછી રામચંદ્ર ભગવાનના પિતાશ્રી એટલે કે દશરથ રાજા જે યજ્ઞ કર્યો હતો, કે રામ ભગવાન પોતે જે યજ્ઞ કર્યો હતો, આ બધા યજ્ઞની વાત છે ટૂંકમાં, કોઈ પણ ઈચ્છાઓ કામનાઓ માટે જે કરવામાં આવે છે તેઓ। અને દરરોજ યજ્ઞ કરવાથી શું મળે છે, તો એના માટે હોય એક યજ્ઞ આપણા ભારતીય પરંપરામાં આવેલો છે કે અગ્નિદેવને જમાડવાનો, તો એ નાનો અમથો યજ્ઞ કુંડ લેવાનો અને એની અંદર આહુતિ આપવાની, એટલે ભાત ખાંડ અને ઘી એવી રીતે મૂકીને કોળીઓ તમે ત્રણ મૂકો
અને પછી ગેસ ઉપર રાખો એટલે એને અગ્નિદેવ છે એને ભોજન મળે એવી એક પદ્ધતિ છે. હવે વર્તમાનમાં બધા કરે છે કે નથી કરતા એ તો પોતપોતા ઉપર આધારે છે. પછી એક દાનનું મહત્વ છે, એટલે આપણે ગાયને એક આપીએ છીએ, રોટલી ભાખરી જે તમારી ઈચ્છા હોય, બરાબર. અને ગોગરાસ એટલે શું ભાઈ? તો કે રોટલીની અંદર ગોળ ઘી તો મૂકીએ છીએ, સાથે સાથે જે કંઈ પણ જમવાનું બન્યું છે ને, શાક દાળ ભાત કે એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ, એ બધું જ મૂકીને આપીએ અને ગોગરાસ કહેવાય. તો એ પણ એક આપણી સંસ્કાર છે, ધાર્મિક ક્રિયાઓ જે આપણે કહીએ છીએ એમાં એ લઈ શકાય એ વસ્તુ. તમે સાંભળજો, પૂછજો તમારા મમ્મીને, એમને આ ખબર હશે. વિધિ વિધાન એટલે કઈ રીતે સંસ્કાર વિધિ, એટલે આપણે જનોય દેવી અથવા તો બધાને એ પ્રશ્ન નો આવે, બરાબર, એ સંસ્કાર જનોયવાળા. તો દરેક ધર્મની આપણે વાત, સોરી, દરેક જાતિના લોકોની વાત કરીએ તો બાલ સંસ્કાર એટલે આપણે ખબર કે બાળકનો જન્મ થાય એટલે ગળથૂતિ આપે, પછી એનું નામકરણ થાય, છઠ્ઠીનું કરણ છઠ્ઠીના દિવસે આવે છે નામકરણવાળું, હે, છઠ્ઠી થાય તે, પછી એને સ્કૂલે બેસાડે એટલે એને વિદ્યા સંસ્કાર થાય, પછી એમ કરતાં કરતાં ઘણા બધા સંસ્કાર આવે, એમ 16 સંસ્કાર આવે છે. ધોરણ 12ની અંદર તમારે આ 16 સંસ્કાર ભણવાની વાત છે ને, એ હું તમને, તમારો એક પાઠ આવે છે 14મો વિવાહ સંસ્કાર, એની અંદર હું તમને બધી ડિટેલમાં વાત કરીશ, બરાબર. એકની એક વાત પછી ફરી કેમ કરું, તો એ વિવાહ સંસ્કાર 14મો જે પાઠ છે ને એની અંદર 16 સંસ્કારની માહિતી તમને આપીશ, એને નામાવલી આપીશ, સમજૂતી આપીશ તમારે. એટલે અત્યારે તમારે સંસ્કાર વિધિ કોને કહેવાય એની મેં ખાલી એક માહિતી આપી તમને. ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ એટલે કાયદા કાનૂન ને લગતી બાબતોનું વર્ણન છે. ધર્મસૂત્રની અંદર સમાજ એટલે આપણે જ્યાં રહીએ છીએ તે, અને રાજ્યને એટલે કાયદાઓ, આપણે કોર્ટ કચેરી જે બોલીએ છીએ ને તે, પછી આપણા નિયમો છે અમુક, એનું આપણે પાલન કરવું જોઈએ, એની બાબતો છે એ ધર્મસૂત્રમાં આવે છે. આચારશાસ્ત્ર પણ કહે છે આમાં માણસના વ્યક્તિગત કર્મોને, ફરી બતાવું, આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યને લગતી બાબતોનો નિર્દેશ છે. તમને 2 દિવસ પહેલાં ઓનલાઈન લેક્ચરમાં મેં એક સૂચન કર્યું હતું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર પહેલાં જ પેજ ઉપર પ્રતિજ્ઞા છે, એની પાછળ હક અને ફરજ છે, તો આપણે કયા કયા કર્તવ્યનું પાલન કરવું, કેવું ધ્યાન રાખવું, કેટલા આપણને હક મળ્યા છે, બધું આપણને ખ્યાલ હોવો જોઈએ એક નાગરિક તરીકેનો. તો જે વ્યક્તિઓ કદાચ ઓનલાઈન નથી જોડાઈ શકતા તો એવા લોકો પણ વાંચજો, જાણજો. એ બધાને હકની ખબર હોય પણ ફરજની ખબર હોતી નથી, કારણ કે એ આપણે પાલન કરવાનું હોય ને, એટલા માટે. એટલે અહીંયા એવી વાત કરે છે, સામાજિક કર્તવ્યની લગતી બાબતો છે એનો નિર્દેશ થયો છે, એટલે કે એનો ઉલ્લેખ થયો છે. આ ધર્મસૂત્રના આધારે સમય જતાં સ્મૃતિશાસ્ત્રોની રચના થઈ છે. સમય જતાં એનું શું બની ગયું? તો કે સ્મૃતિશાસ્ત્ર બન્યું. ચોથું, શુલ્વ સૂત્ર. એક રીતે તો ગણિત શાસ્ત્ર, શુલ્વ સૂત્ર એટલે એક રીતે ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. ગણિત અને વિજ્ઞાન તો ખબર પડે ને, તમે ભણ્યા હોય અગાઉ, એટલે આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. હવે આ કોને ખબર પડે, ખબર છે કે જેમને એ ઓલું ધાર્મિક વિધિ કરતા હોય ને, પૂજાપાઠ, કર્મકાંડ આપણે બોલીએ તે, કે આપણે અગર એક સારો પ્રસંગ હોય તો આપણે બ્રાહ્મણને બોલાવીએ, હા, તો એ લોકોને લાગુ પડે કે આ શુલ્વ સૂત્રની અંદર યજ્ઞશાળા, યજ્ઞકુંડ બનાવવાનું હોય ને, 9 ઈંટ લેવાય, 11 ઈંટ લેવાય, 21 લેવાય, 51 લેવાય, એક 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 નિયમ હોય, એક પદ્ધતિ હોય, પછી એની બનાવટ માટેના એક સમયગાળો હોય, જેમ આપણે કેમ ગણિતના નિયમો હોય, પરિમિતિ, તો ઓલું તમે શું બોલો, પ્રમેય બોલો છો, રચના બોલો છો, એમ આની અંદર પણ એવા નિયમો હોય, તો એનું તમારે એ અનુસંધાનને તમારે એનું પાલન કરવાનું અને કામ કરવાનું, એવી બાબત છે. એટલે આ માત્ર તમારે તો જાણકારી છે, કંઈ ભણવાનું પૂછવાનું નથી આવતું. આ સંદર્ભે અહીં જયામિતિ શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. જેમ તમારે ત્રિકોણમિતિ આવે એમ જયામિતિ શાસ્ત્ર આવે છે, એના નિયમો હોય છે. પછીનો પેરેગ્રાફ, આમાંથી ગૃહ્ય સૂત્ર સાહિત્ય અનેક કારણથી મહત્વનું છે. અહીંયા એવું કહે છે, આમાંથી ઘણા બધા ઉપર મુજબ કામનું છે. જેમ કે આ ગૃહ્ય સૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે,
प्रत्येक માણસનો ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજોની સાથે જોડાયેલો છે. માણસને કઈ રીતે ઉપયોગી? તો કે ગૃહસ્થ જીવનમાં, જે આપણે ઘર પરિવારમાં રહીએ છીએ એને ગૃહસ્થ જીવન કહેવાય. પતિ પત્ની જીવન જીવતા હોય એને ગૃહસ્થ જીવન કહેવાય. તમારા લોકોને ઘરના સભ્ય સાથેનું જીવન, કુટુંબવાળું જીવન, તો એ બધાને મદદરૂપ થાય એવું છે. માતા પિતા રૂપી આપણા પૂર્વજો, એટલે કે બા દાદા હોય એનાથી પહેલાંના બા દાદાઓ, એટલે કે એ બધા પૂર્વજો કહેવાય. અને સંતાન રૂપી અનુજોની સાથે, એમના સંતાન થયા હોય એને અનુજ કહેવાય. પૂર્વજ હોય એના જે એનાથી નાના હોય એને અનુજો કહેવાય. જોડાયેલો છે. તેથી એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં, પરંતુ એકી સાથે ત્રણ ત્રણ પેઢી સાથે જોડાયેલો જીવનનો ઉત્તમ કાળ હોય છે. કોઈ પણ એક પેઢી સાથે નહીં, ત્રણ ત્રણ પેઢી અને એનાથી પણ વધારે. હું તો ક્લાસરૂમમાં હોઉં તો વિદ્યાર્થીને કહેતી હોય કે તમને તમારા પાંચ પેઢીઓના નામ આવડવા જોઈએ. મોસાળ પક્ષમાં ત્રણ પેઢી સુધીના, ફઈના ફૂવાના એવી રીતે બધા, જો યાદ હોય તોય યાદ રાખવાના અને ન હોય તો યાદ રાખવાના. શું કામ? તો કે જ્યારે આપણે તર્પણ વિધિ થતી હોય ને ત્યારે આ બધાનો ઉલ્લેખ થાય છે. પછી એમાં જ્ઞાતિ મહત્વની નથી. કોઈ પણ જ્ઞાતિના લોકો હિન્દુ ધર્મ સાથે જે જોડાયેલા હોય એના બધાને આ વસ્તુ લાગુ પડે છે. તો એક તમને ભણતા ભણતા સાથે એક આ વસ્તુ પણ જીવન ઉપયોગી બનશે. જુઓ, પેઢીઓ સાથે જોડાય છે. સ્વાભાવિક એ છે કે આ કાળમાં કરવામાં થતા કાર્યો પણ ઉપરયુક્ત ત્રણ પેઢી સાથે સંકળાયેલા હોય છે. માનવના આત્મોનો પરિષ્કાર કરવા માટે પ્રચલિત બનેલા 16 સંસ્કારો વિધિ વિધાન પણ આ ગૃહ્ય સૂત્રનો જ વિષય છે. જો માનવની અંદર જે કાર્ય કરવામાં આવે છે એમાં 16 સંસ્કારો આપેલા છે અને એના નિયમ પ્રમાણે તમારું જીવન છે એ પસાર કરવાનું હોય છે. અને લોકો આ સંસ્કારો છે એ કરતા હોય છે. વિવાહ, ઉપનયન, અંત્યેષ્ટિ, જેવા અમુક એને એક્ઝામ્પલ આપ્યું કે લગ્ન સમયનું, ઉપનયન એટલે જનોઈ આપવાનું, અંત્યેષ્ટિ એટલે માણસનું મૃત્યુ થાય તે ત્યારે જે કરવામાં ક્રિયા આવતી હોય એને અંત્યેષ્ટિ કહેવાય. આજે પણ એકરૂપતા જ દેખાય છે. એટલે આજની તારીખમાં પણ અમુક આપણે વિધિઓ છે, સંસ્કારો છે એ કરતા હોય છે. તો એ શેના આધારે? તો કે આ ગૃહ્ય સૂત્રના પ્રતાપે જ. તે છેલ્લો પેરેગ્રાફ, વૈદિક સાહિત્યના કલ્પશાસ્ત્રના ભાગરૂપે આ ગૃહ્ય સૂત્રનું સાહિત્ય ઘણું વિસ્તૃત છે. વૈદિક સાહિત્યના ભાગરૂપે આનું સાહિત્ય ઘણું છે. આજે ઋગ્વેદના 3, યજુર્વેદના 1+9 એટલે કે 10, સામવેદના 5 અને અથર્વવેદનું 1 એમ કુલ મળીને 19 ગૃહ્ય સૂત્ર ઉપલબ્ધ છે. દરેક જે આપણા વેદો છે એની અંદરથી પણ ગૃહ્ય સૂત્ર જોવા મળે છે. આમાંથી સૌથી વધારે પ્રસિદ્ધ આશ્વાલાયન અને પારસ્કર ગૃહ્ય સૂત્રની છે. તમને પરીક્ષામાં સાહિત્યિક પ્રશ્ન પૂછાય કે આમાંથી સૌથી વધારે કયું ગૃહ્ય સૂત્ર પ્રસિદ્ધ છે, તો આશ્વાલાયન અને પારસ્કર, એ નામ યાદ રાખજો. આશ્વાલયન ગૃહ્ય સૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે. આના રચયિતા આચાર્ય આશ્વાલાયન છે. આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારનો વિધિ ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે આશ્વાલયનની અંદર જે સંસ્કાર વિધિ છે ને એ બહુ સરસ રીતે આપી છે. આપણે કેમ કામ કરવું ને એનું એક આખું લખાણ હોય. તમને કેમ નવા ધોરણમાં એડમિશન લીધું હોય ત્યારે તમને શીખવાડે કે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના, ફેર નોટ કેવી રીતે બનાવવાની, કયા કયા વિષયો આવે છે. જેમ આપણે શીખતા હતા ને એવી રીતે આ બધાની અંદર રેગ્યુલર વ્યવહારિક જીવન છે ને એની અંદર પણ આવા નિયમો હોય છે, વિધિ હોય છે. પાસ્કર ગૃહ્ય સૂત્રના રચયિતા આચાર્ય પાસ્કર છે. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 2 શતાબ્દીનો મનાય છે. આમાં 3 કાંડ છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે. આ 3 કાંડમાં મળીને કુલ 51 કંડિકાઓ છે. કાંડ એટલે અધ્યાય અને કંડિકા એટલે પંક્તિઓ. બરાબર, મારી સમજ પ્રમાણે બરાબર કે એમાં તમને જોવા મળે છે. એટલે
આચાર્ય આશ્વાલાયન અને પારસ્કર આ બે ગૃહ્ય સૂત્ર છે એ વધારે ફેમસ છે, અને એના આધારે માણસ છે એનું વ્યવહારિક જીવન ચલાવતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આ વિડીયો લેક્ચર જોજો, અને આ ગૃહ્ય સૂત્ર પરીક્ષામાં પૂછાય છે એટલે પાકું પણ કરજો. જય સ્વામિનારાયણ.